ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે ક્ષત્રિય કારડિયા રજપૂત સમાજના ચતુર્થ સમાજ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં 52 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્ન સમાજના વિકાસ માટેનું આગવું પગલું છે. વાક્ય અહીં ચરિતાર્થ થયું છે. સમૂહ લગ્ન સમિતિ દ્વારા 52 દીકરીઓને સમાન અને કાર્યવર આપવામાં આવ્યું હતું તો સમાજના અનેક અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાચી સંચાલિત આ ચોથા સમૂહ લગ્નમાં અત્યારે સૌ અભિમાનો બધાઈ રહ્યા હતા. અત્યારે સભા પૂરી થઈ છે. સૌ લોકોએ આ સમાજના ભગીરથ કાર્યને ખૂબ વખાણ્યું છે અને સમાજમાં આજે 52 દંપતીઓ પુરવલો પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એના માટે ખૂબ સુંદર વ્યવસ્થા થઈ છે. માધવરાય ભગવાનના બાપુ દ્વારા મહંત શ્રી દ્વારા આપણને આ ખેતર એવડું મોટું આપવામાં આવ્યું છે અને ખૂબ સુંદર વ્યવસ્થા કરી અને યુવાનોએ પણ ખૂબ ખભે ખભા મિલાવી અને રાત દિવસ મહેનત કરી અને કાર્ય પાર પાડવામાં મહેનત કરી છે. હું સંતો સમાજે પોતાની તાકાત હોય ત્રેવડ હોય તો ખર્ચ કરવો જોઈએ. ખર્ચ કરીને તો ન કરવું જોઈએ. હા, પોતાની પાસે 1,00,000 રૂપિયા છે અને 50,000 વાપરે તો બરોબર છે. બેને વાત કરી હતી એમ ખરેખર તો એમણે 50,000 બચાવીને 50,000 સમાજને દેવા જોઈએ. સમૂહ લગ્નની જેમ ઘરે કરે કદાચ બધા સમાજ જોડાણની તો ઘરે કરતા હોય તો કોઈ એમણે ખર્ચ ઓછા ખર્ચે ઓછા લોકોને દેખાવડો કર્યા સિવાય કરવું જોઈએ. એવું જે પ્રાચી ધર્મશાળાના ટ્રસ્ટીગણ અને સમૂહ લગ્ન સમિતિના તમામ સભ્યો આજે ચોથો લગ્ન સમૂહ લગ્ન અમે આજે ઉજવી રહ્યા છીએ. એમાં 52 નવ દંપતીને આજે ફેરા ફેરવી રહ્યા છીએ અને એકદમ સાદાઈથી જે સમાજે સમૂહ લગ્ન સમિતિએ નિયમ બનાવ્યા એ નિયમને સમૂહ લગ્ન સમિતિ તથા નવ દંપતીના માતા પિતા અને તમામ યુવાનોએ એ સ્વીકાર્યા છે કે જે સમાજના આખા પ્રાચીની ટીમ જે કામ કરે છે એમાં અમને ભગીરથ કાર્યમાં જે સાથ અને સહકાર અવારનવાર જે માતબાપ દાન આપે છે એનો પણ અમે લોકોને આવકારીએ છીએ અને સાદાઈથી એકદમ 52 લગ્ન આજે ઉજવ્યા છે. 7,000 માનવ મેદની પ્રસાદ લઈ છે અને ઘરે પણ ફક્ત 200 માણસોનો જમણવાર કરે છે, દીકરી પક્ષ કે કન્યા પક્ષ. અને સમાજ પાનેતરથી માંડીને તમામ પર્યાવરણીય સમાજ આપે છે.